नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय अंग्रेजीમાં ग्रामर यूनिट 5 बिकॉज અને ધેરફોરનો આપણે અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, બીકોઝ અને ધેરફોરની આપણે માહિતી લઈએ તે પહેલા દરેક વિદ્યાર્થી પોતાની ગ્રામરની પાઠ્યપુસ્તક અને ગ્રામરની પાકીબુક પોતાની સાથે રાખશે। તો વિદ્યાર્થી મિત્રો, ગ્રામર યુનિટ 5 બીકોઝ એન્ડ ધેરફોર। બીકોઝ કારણ કે, અને ધેરફોર તેથી કે પરિણામે। બીકોઝનો અર્થ થાય કારણ કે। તો ઉદાહરણમાં જોઈએ, સ્નેહા વિલ નોટ કમ टू स्कूल, स्नेहा आज शाला नहीं आवे कारण के सी बिकॉज सी इज इल, ते बीमार छे, ते बीमार छे, तेथी ते शालाए आवशे नहीं। तो ई विद्यार्थी मित्रों, आपणे एमां बिकॉज धेरफोर नो उपयोग करवो पड़े। पण स्नेहा विल नॉट कम टू स्कूल बिकॉज सी इज इल, स्नेहा शालाए नहीं आवे कारण के ते बीमार छे। नितिन इज सैड, नितिन ઉદાસ છે। બીકોઝ હી લોસ્ટ ધ મેચ, કારણ કે તે મેચ હારી ગયો। તો બીકોઝનો અર્થ થાય કારણ દર્શાવવા માટે। ધેરફોર એટલે તેથી કે પરિણામે, બરાબર, તેથી કે પરિણામે। તો કહે છે એક્ઝામ્પલ, સ્નેહા ઇઝ ઇલ, બરાબર, અહીંયા જો હમણાં હતો, સ્નેહા બીમાર છે કારણ કે, શું કામ બીમાર છે, સ્નેહા ઇઝ ઇલ, સ્નેહા બીમાર છે। Therefore, તેથી સી વિલ નોટ કમ ટુ સ્કૂલ, તેથી તે શાળાએ નહીં આવે। નીતિન લોસ ધ મેચ, નીતિન મેચ હારી ગયો છે। Therefore, તેથી તે ઉદાસ છે, બરાબર। તો કે સ્નેહા ઇઝ ઇલ, સ્નેહા બીમાર છે, તેથી તે શાળાએ નહીં આવે, બરાબર। એટલે જ્યારે તમે કારણ દર્શાવવાનું હોય, બરાબર, તો પહેલાં પરિણામ હોય અને પછી કારણ દર્શાવવાનું આવે તો બીકોઝનો ઉપર, અને પહેલાં પરિણામ હોય અને પછી કારણ આવે તો ધેરફોરનો ઉપયોગ થાય છે। કે આજે મને બીમાર છું એટલે હું શાળાએ આવી શકીશ ને, હું શાળાએ નહીં આવું કારણ કે મને તાવ છે, બીમાર છું, એવું દર્શાવવા માટે બીકોઝનો ઉપયોગ થાય, અને પરિણામ દર્શાવવા માટે કારણનો ઉપયોગ થાય, તેથી એટલે કે ધેરફોરનો ઉપયોગ થાય છે। તો બીકોઝ એટલે કારણ કે, ધેરફોર એટલે તેથી, અને પરિણામ એવી વાતચીત છે। આગળ જોવો વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝમાં મેચ સેન્ટેન્સ ઇન એ વિથ ધોઝ ઇન બી યુઝિંગ બીકોઝ ઓર ધેરફોર, બરાબર। આ સાથે સાથે તમારે પહેલાં આ જે છે સ્લાઇડ એ જોઈ જોઈને પાકી બુકમાં લખવાનું છે, અહીંથી આપણે પાઠ્યપુસ્તકમાં લખવાની શરૂઆત કરવાની। તો આપણે બીકોઝ અથવા ધેરફોરનો ઉપયોગ કરીને એ અને બીના વાક્ય જોડો। મિસ્ટર મોદી ઇઝ લેટ, મિસ્ટર મોદી છે એ મોડા પહોંચ્યા, તો સામેથી શું આવશે, હી મિસ ધ બસ। આ પાંચમું છે એ પહેલાં જોડવાનું છે આવી રીતે, બરાબર, આ રીતે જોડ્યું। હવે બીકોઝ આવશે ધેરફોર, તો કે બીકોઝ આવશે, મોડું થયું છે, બરાબર, શું કામ મોડું થયું, તો બસ ચૂકી ગયા એટલે। તો લખો પહેલાં, મિસ્ટર મોદી ઇઝ લેટ બીકોઝ હી મિસ ધ બસ। જતીન એઝ વોન ધ મેચ, જતીન છે એ મેચ જીત્યો, બરાબર, તો એને શું મળશે, તો કે હી વિલ ગેટ અ ગોલ્ડ મેડલ। તો લખો, જતીન હેઝ વોન ધ મેચ, ધેરફોર હી વિલ ગેટ અ ગોલ્ડ મેડલ। પછી ધ ટીચર ઇઝ એબસન્ટ, શિક્ષક ગેરહાજર છે, ધેર વિલ બી નો ટેસ્ટ ટુડે, બરાબર, તેથી આજે શાળામાં પરીક્ષા હશે નહીં। ધ ટીચર ઇઝ એબસન્ટ, ધેરફોર ધેર વિલ બી નો ટેસ્ટ ટુડે। તો આ રીતે ઘોળતું જવાનું છે ને જવાબ લખતા જ। હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને સીધા જવાબ લખાવતો જાઉં છું, તો તમારે જવાબ સમજીને લખતા જવાના છે। પેજ નંબર 21 ઉપર લખવાનું છે, ચોથું વાક્ય છે, વી કેન નોટ ગો આઉટસાઇડ બીકોઝ, બરાબર, આપણે બહાર ન જઈ શકીએ, તો કે ઇટ ઇઝ રેઇનિંગ, વરસાદ છે। દસમું છે બીમાં, જો જોડો ચોથા સામે દસમું જોડો, ઇટ ઇઝ રેઇનિંગ। પછી છે પાંચમું, નીતિન ઇઝ નોટ વેલ, નીતિનની તબિયત સારી નથી। પછી લખો ધેરફોર, પછી સામે લખો હી વિલ નોટ કમ ટુ સ્કૂલ, સાત નંબરનું વાક્ય છે બીમાં, ઈ ટીક કરવાનું છે, હી વિલ નોટ કમ ટુ સ્કૂલ। પછી છઠ્ઠું વાક્ય, ભારત કેન નોટ કોલ ઇઝ મધર, બરાબર, ભારત છે એના માતાને ફોન નહીં કરી શકે બીકોઝ, બરાબર, હી હેઝ લોસ્ટ હિઝ મોબાઈલ ફોન, બીમાં બીજું વાક્ય, હી હેઝ લોસ્ટ હિઝ મોબાઈલ ફોન। સાતમું, મધર ઇઝ એંગ્રી, માતા ગુસ્સે છે, બીકોઝ, લખો બીકોઝ। પછી ચોથું વાક્ય છે બીમાં, યુ હેવ નોટ ક્લીન યોર રૂમ, મેં મારો રૂમ સાફ નથી કર્યો એટલા માટે માતા ગુસ્સે છે। પછી આઠમું, આઈ કેન નોટ કમ ફોર ધ પિકનિક, હું પિકનિક માટે આવી શકીશ નહીં બીકોઝ, કારણ કે આઈ હેવ ટુ લુક આફ્ટર માય મધર,
મારે મારી માતાનું ધ્યાન રાખવાનું હોય છે માતે. ચાલો નવમું વાક્ય, નીતા ઇઝ હેપી, બરાબર. તો નવમું વાક્ય છે, નીતા ઇઝ હેપી બીકોઝ સી હેઝ ગોટ અ ન્યૂ બાઇસિકલ. સી હેઝ અ ન્યૂ ગોટ અ ન્યૂ બાઇસિકલ, એમાં બીમાં પહેલું વાક્ય તમારે લખવાનું છે. ગ્રાન્ડ ફાધર ઇઝ ટાયર્ડ, બરાબર. બી ધેર ફોર હી વિલ, ગ્રાન્ડ ફાધર ઇઝ ટાયર્ડ ધેર ફોર હી વિલ ટેક અ રેસ્ટ, બરાબર. રેસ્ટવાળું વાક્ય છે છઠ્ઠું છે. તો આ રીતે જોડીને બીકોઝ ધેરનો, બીકોઝ અને ધેર ફોરનો ઉપયોગ કરીને વાક્ય જોડીને તમારે એક્સરસાઇઝ સરસ સારા અક્ષરે સમજીને પૂરી કરી દેવાની છે. ચાલો હવે એક્સરસાઇઝ નંબર બે, ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ બીકોઝ અને ધેર ફોર. બીકોઝ અને ધેર ફોરનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. સમીર ઇઝ લેટ, ખાલી જગ્યા ઇઝ મધર ઇઝ વરી, તો એમાં આવશે ધેર ફોર. ધ ચિલ્ડ્રન હેવ હોલિડે, ખાલી જગ્યા ધે કેન પ્લે ધેર ફોર, તેથી તેઓ રમે છે. મિસિસ પંડ્યા વિલ ગો ફોર શોપિંગ, ખાલી જગ્યા સી હેઝ હોલિડે ટુ, કારણ કે આજે રજા છે એટલે. અન્સ ઇઝ, એટલે બીકોઝ. અન્સ ઇઝ એબસન્ટ, ખાલી જગ્યા હી હેઝ ફીવર બીકોઝ, બરાબર. ધ ચિલ્ડ્રન આર શાઉટિંગ, બૂમો પાડી રહ્યા છે. ધ ટીચર ઇઝ નોટ ધેર ઇન ધ ક્લાસ, કારણ કે શાળા ક્લાસમાં શિક્ષક છે નહીં. અનિલ હેઝ નોટ ડન હિઝ હોમવર્ક, અનિલ છે તેનું હોમવર્ક કમ્પ્લીટ નથી કરતો. ધ ટીચર વિલ પનિશ હિમ, તેથી તેને શિક્ષક પનિશ કરશે. હર્ષ મિસ ધ બસ, હર્ષ છે મિસ ધ બસ, એને બસ છે એ છૂટી ગઈ છે, બરાબર. ધેર ફોર હી વિલ ગો ફોર ઓટો રિક્ષા, એટલે માટે એ ઓટો રિક્ષામાં જાય છે. એટલે ધેર ફોર ખાલી જગ્યામાં લખવાનું છે, સાથે સાથે ખાલી જગ્યા સમજીને પૂરી કરી દેવાની છે પાઠ્યપુસ્તકમાં. આઠમી, ફાધર ઇઝ એંગ્રી, ધેર ફોર આઈ વિલ ટોક ટુ હિમ, એટલે ખાલી જગ્યામાં ધેર ફોર આવશે. દીપક, દીપિકા વોઝ લેટ, મોડું થયું છે. સી મિસ ધ બસ બીકોઝ તે બસ ચૂકી ગઈ. રામ વોઝ ટાયર્ડ, રામ ગુસ્સે, સોરી ટાયર છે, થાકી ગયો છે. હી ડીડ નોટ પ્લે વિથ અસ ધેર ફોર, તેથી તે આપણી સાથે રમી શકશે નહીં. વી હેવ વોન ધ મેચ, આપણે મેચ જીત્યા. ખાલી જગ્યા વી વિલ હેવ યુ પાર્ટી, ધેર ફોર એટલે પાર્ટી આયોજન કરી છે, એટલે લોકો ખાલી જગ્યામાં ધેર ફોર. રીચા હેઝ લેફ્ટ ધ સ્કૂલ, ખાલી જગ્યા હર ફાધર હેઝ જોબ ઇન સુરત, સ્કૂલ છોડી દે છે કારણ કે તેના પિતાને જોબ સુરતમાં મળી, એટલે એમાં લોકો બીકોઝ, બરાબર. તેરમું, આઈ એમ નોટ ગોઈંગ હોમ નાવ, હું અત્યારે ઘરે નથી જતો. ખાલી જગ્યા આઈ હેવ અ લોટ ઓફ વર્ક, બીકોઝ ઘણું બધું કામ છે. ઇટ ઇઝ સન્ડે ટુડે, આજે રવિવાર છે. ધેર ફોર આઈ કેન ગેટ અપ લેટ, તેથી હું મોડો ઉઠ્યો. 14 ખાલી જગ્યા સમજી વિચારીને પેજ નંબર 21 ઉપર આપી છે, એ પૂરી કરી દેવાની છે. હવે તમે આવો પેજ નંબર 22 ઉપર. ધેર આર ફ્યુ સ્ટુડન્ટ્સ ઇન સ્કૂલ, થોડાક વિદ્યાર્થીઓ શાળામાં છે. ઇટ ઇઝ રેઇનિંગ વેરી હેવીલી, કારણ કે વરસાદ બહુ પડી રહ્યો છે, તો જવાબ લખો બીકોઝ. માયા મેડ ટી, ખાલી જગ્યા ફાધર વોન્ટેડ ટુ ડ્રિંક ઇટ, માયા ચા બનાવી કારણ કે તેના પપ્પાને ચા પીવી હતી, બીકોઝ. દર્શન ઇઝ સ્ટડી, દર્શન છે એ અભ્યાસ કરી રહ્યો છે, ભણી રહ્યો છે. હી વિલ નોટ વોચ ટીવી, તેથી તે ટીવી જોઈ રહ્યો નથી, એટલે લખો ધેર ફોર. ધ પ્રિન્સિપલ વોઝ એંગ્રી, પ્રિન્સિપલ છે ખૂબ ગુસ્સે થયા. ધ બોયઝ બ્રોક ધ વિન્ડો, કારણ કે વિદ્યાર્થીઓએ બારી તોડી નાખી. 19મું, ધ ફાધર ઇઝ ઇન નવસાર, હેર ફોર હી વિલ નોટ એટેન્ડ ધ ફંક્શન હિયર, તેથી તે ફંક્શનમાં આવી શકશે નહીં, એટલે ખાલી જગ્યામાં લખો ધેર ફોર. મિસ્ટર દવે વેન્ટ હોમ, હી હેડ નો વર્ક ઇન ધ ઓફિસ, એને કારણ કે ઘરે આવી ગયા, ઓફિસે કંઈ કામ હતું નહીં. તો આ રીતે 20 ખાલી જગ્યા, એટલે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 આમાંથી જોઈન પૂરો તમારે કરી દેવાનો છે. આટલું હોમવર્ક આજે તમારે કરવાનું છે. આભાર.